ઉનાળો ચરમસીમાએ હોવાથી બપોરે 1 વાગ્યા પછી ગરમીનું પ્રમાણ અત્યંત વધી રહ્યું છે. આથી વાહન ચાલકોને તડકામાં સિગ્નલ પર ઊભા રહેવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ આકરા તાપમાં લૂ લાગવી હીટ વેવની અસરને કારણે સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. અગાઉ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે બપોરના સમયમાં સિગ્નલ બંધ રાખીને લઈને અભિપ્રાય મેળવ્યા છે. ટ્રાફિક પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડા દ્વારા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના 123 સિગ્નલો બપોરે 1 થી 4માં બંધ રાખવામાં આવશે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે જે સિગ્નલ 1 મિનિટનો હોય છે તે સ્થળના સિગ્નલોનો સમયગાળો ઘટાડીને 30 થી 40 સેકન્ડ કરાશે. આ નિર્ણય જ્યાં સુધી શહેરમાં ગરમી ઘટે નહીં ત્યાં સુધી અમલી બનશે. હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉનાળાએ આકરું રૂપ ધારણ કર્યું છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના સિગ્નલ બંધ રાખવાના નિર્ણયથી કાળઝાળ ગરમીમાં રાહદારીઓને આંશિક રાહત મળશે. ટ્રાફિકના મોટા જંકશન ઉપર બપોરે સિગ્નલ બંધ રહેશે, જેથી તડકામાં સિગ્નલ પર ઊભું રહેવું પડે તે માટે માનવતા દાખવી પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. જોકે કયા સિગ્નલ બંધ રાખવા અને કયા ચાલુ રાખવા તે અંગે પીઆઈને સત્તા આપવામાં આવી છે. અને એમાં પછી સીપી સાહેબની સંમતિ પણ મેળવી છે. નિર્ણય તે લીધો છે કે પોલીસ સ્ટેશનના પીઆઈસીઓને સત્તા આપવામાં આવી છે કે કયા સિગ્નલો ચાલુ રાખવા. કેટલાક સિગ્નલો ચાલુ રાખવાથી ટ્રાફિક જામ થઈ જાય છે, સિગ્નલો બંધ રાખવાથી, બ્લિન્કર ઉપર રાખવાથી ટ્રાફિક જામ થઈ જાય છે. તો એવા સિગ્નલો છે તે ચાલુ રહેશે અને તેનો સમય ઘટાડવાની સૂચનાઓ આપી છે. અને કેટલાક સિગ્નલ એવા છે કે જે બ્લિન્કર મોડ ઉપર રાખવાથી લોકોને પણ રાહત થાય છે અને ટ્રાફિક પોલીસને પણ રાહત થાય છે. અને સિટીઝનોના પરિપ્રેક્ષમાં આ નિર્ણય લેવામાં આવેલો છે. અત્યારે એ લગભગ અંદાજે એવું નક્કી કર્યું છે કે 123 જેટલા સિગ્નલો છે તે બ્લિન્કર મોડ ઉપર એટલે કે બંધ રાખવાના અને 60 જેટલા સિગ્નલો છે તે ચાલુ રાખવાના, એવું અંદાજે નક્કી કરવામાં આવ્યું છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.